હાય ફ્રેન્ડ્સ આમ સંગીતા પટેલ આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો જોઈ રહ્યા છીએ તેમાં આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે હડપીય સભ્યતાનો લોકોનો પહેરવેશ કેવો હતો એ લોકો કેવા કેવી કલાકારીગીરી કરતા હતા તેમનામાં કેટલી સર્જનશક્તિ હતી આ બધું આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે હડપીય સભ્યતાના અને સિંધુ ખીણની સભ્યતાના લોકો કેવો પહેરવેશ પહેરતા હતા શું ખોરાક ખાતા હતા કેવા આભૂષણો પહેરતા હતા આ બધું આપણે જોઈ ગયા અને તેઓ બાળકો માટે રમકડા પણ બનાવતા હતા તે પણ આપણે જોઈ ગયા આજે આપણે આ હડપ્પીય અને સિંધુ ખીણ સભ્યતાના લોકોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ જોઈશું તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે આ હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન એટલે કે એ લોકો ધર્મની બાબતમાં કેવા હતા તો તેની માહિતી આપણને તે ત્યારના જમાનાની મૂર્તિ અને જે મુદ્રાઓ મળી આવી છે તેના પરથી આપણને એમનું ધાર્મિક જીવન કેવું હતું એની માહિતી આપણને મળી રહે છે મૂર્તિઓમાં મૃતકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતીમાં નું પ્રતિક ગણે છે મૂર્તિઓમાં જોઈએ તો માતૃકા દેવી કઈ દેવી માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો કોનું પ્રતિક ગણે છે ધરતી માતાનું પ્રતિક ગણે છે એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે કે હડપ્પીય સભ્યતાના લોકો શેની પૂજા વધારે કરતા હશે તો ધરતી માતાની પૂજા કારણ કે ધરતી શું આપે છે અન્ન અને પાણી આપે છે આપણે પણ આપણી આપણી ધરતી ધરતી માતાનું પૂજન કરવું જોઈએ કારણ કે માતા આપણને શું આપે અન્ન અને પાણી આપે છે ખાવાનું અને પાણી આપે છે જે આપણી મુખ્ય જરૂરિયાત છે આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા પશુ પૂજા નાગદેવતા સ્વસ્તિક પૂજા કરતા હશે આ ઉપરાંત એવા અવશેષો મળી આવ્યા છે કે તેના પરથી ખબર પડે છે કે એ લોકો વૃક્ષ પૂજા પણ કરતા હશે અત્યારના જમાનામાં પણ આપણે વૃક્ષ પૂજા કરીએ છીએ ને મિત્રો કે વડ સાવિત્રીના દિવસે બહેનો વડના વૃક્ષની પૂજા કરે છે ને મિત્રો પછી પશુ પૂજા અત્યારે પણ આપણે પશુ પૂજા કરીએ છીએ ગાયની પૂજા કરીએ છીએ ને નાગ દેવતાની પૂજા પાચમના દિવસે નાગદેવતાની પણ પૂજા આપણે કરીએ છીએ તો સ્વસ્તિક પૂજા આપણે કોઈ સારા કામની શરૂઆત કરવાના હોય ત્યારે આપણે સ્વસ્તિક પૂજા કરીએ છીએ ને અને નજીકના જ દિવસોમાં સ્વસ્તિક પૂજા કરવાનો દિવસ પણ આવી ગયો છે હને ગણેશ ચતુર્થી તે સમયે પણ આપણે સ્વસ્તિક પૂજા કરીએ છીએ એટલે આ આપણે જોઈએ તો હડપ્ય સભ્યતાના લોકો પણ વૃક્ષ પૂજા કરતા હતા પશુ પૂજા કરતા હતા દેવતાની પૂજા કરતા કરતા હતા અને સ્વસ્તિક પૂજા પણ હશે એવું માનવામાં આવે છે કારણ કે એવા અવશેષો મળી આવ્યા છે લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે લોથલ અને કાલીબંગન કે જ્યાંથી આ હડપ્ય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે ત્યાં સેના અવશેષો મળી આવ્યા છે અગ્નિ પૂજાના કે ત્યારના લોકો અગ્નિની પણ પૂજા કરતા હતા અત્યારે પણ આપણે અગ્નિની પૂજા કરીએ છીએ તો ત્યારના લોકો પણ અગ્નિની પૂજા કરતા હશે એવું માનવામાં આવે છે હવે આગળ જોઈએ તો હડપિયા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને ડાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે હડપ્પિયા સભ્યતાના લોકો જે મરી જાય છે એ લોકોને એ લોકો કદાચ દાટતા હશે એવું એવા અવશેષો મળી આવ્યા છે અથવા તો ઘણી જગ્યાએ તો એવા અવશેષો મળી આવ્યા છે એવા પુરાવા મળી આવ્યા છે કે જ્યાં અગ્નિસંસ્કાર પણ કરવામાં આવ્યા છે અત્યારે આપણા આપણે પણ અગ્નિસંસ્કાર કરીએ છીએ અને અમુક ધર્મમાં મનુષ્યને દાટવામાં પણ આવે છે અમુક ધર્મના લોકો ડાટે પણ છે બરાબર ને તો ત્યારે પણ મૃત્યુ પામનાર લોકોને એ લોકો કદાચ દાટતા પણ હશે અને કેટલાકને અગ્નિ સંસ્કાર પણ આપતા હશે એવા પુરાવાઓ મળી આવ્યા છે તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા એ લોકો મરી જાય એને દાટતા અને તેમાં શું મૂકતા હતા કેટલીક વસ્તુઓ પણ મૂકતા હતા શું મૂકતા હશે એ લોકો મિત્રો તો આપણે જોઈએ તો એ લોકો એ લોકોની જે મનપસંદ વસ્તુ હોય એટલે કે એ લોકોને જો પશુ પ્રત્યે પ્રેમ હોય તો કદાચ એ લોકો બકરીને પણ સાથે મૂકે છે એવા પુરાવો પણ કેટલીક જગ્યાએ મળી આવે છે એના પરથી ખબર પડે કે એ લોકો પશુ પ્રેમી હતા જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે કેટલીક વસ્તુઓ એ લોકો મૂકે છે એના પરથી આપણને ખબર પડે છે કે એ લોકો તે વસ્તુ પ્રત્યે કેટલો પ્રેમ ધરાવે છે અને તેમનું જીવન કેવું હતું તેઓ કઈ કઈ વસ્તુઓ સંકળાયેલી હતી તેની માહિતી આપણને મળે છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના બતાવે છે હવે આપણે આગળ જોઈએ તો લિપિ અને ભાષા એ લોકો કઈ ભાષા વાપરતા હશે અને કઈ લિપિમાં એ લોકો લખતા હશે તે આપણે જોઈએ સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્રપત્રિકાઓ મળી આવેલ છે સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી શું મળી આવ્યું છે મુદ્રાઓ મળી આવી છે મુદ્રિકાઓ મળી આવી છે અને તામ્રપત્રિકાઓ તાંબાની પત્રિકાઓ મળી આવી છે તેમના ઉપર કોઈ અણઉકેલાયેલી રહસ્યમય ભાષાના લિપિબદ્ધ લખાણ જોવા મળે છે આ જે મુદ્રાઓ મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવી છે તેના તેના પર રહસ્યમય ભાષા લખાયેલી જોવા મળે છે અણ ઉકેલાયેલી એટલે કે તે ભાષા જ આપણને ખબર પડતી નથી કે કઈ ભાષામાં લખ્યું છે જો કે આ લખાણો ટૂંકા છે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે આજે લખાણો એ લોકોએ કદાચ લખ્યા હશે આ મુદ્રાઓ મુદ્રિકાઓ અને તામરપત્રિકાઓ પર એક લખાણો કેવા છે ટૂંકા છે અને માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો વાળા અક્ષરો જોવા મળે છે એ લોકોની આ લિપિઓમાં આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજી સફળતા મળી નથી આજે એ લોકોએ જે લખ્યું છે એ લિપિઓને લખવાનું ઉકેલવાનું કે એ લોકોની જે ભાષામાં જે એ લોકોએ લખ્યું છે એને ઉકેલવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી કે એ લોકોએ શું લખ્યું છે એ હજી સુધી ખબર પડી નથી હવે આપણે આગળ જોઈએ તો ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર અમદાવાદ જિલ્લામાં લોથલ રાજકોટ જિલ્લામાં રોઝડી શ્રીનાથગઢ કચ્છ જિલ્લામાં દેસલ પર ધોળાવીરા સુરકોટડા જામનગર જિલ્લામાં લાખાબાવડ આમરા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે એ ગુજરાતમાં હડપિયા સભ્યતાના સ્થળો ક્યાં જોવા મળે છે તો આ બધા જે સ્થળો આપણે જોયા એનું વાંચન કર્યું તો એ બધા સ્થળોએ ગુજરાતમાં હડપીય સભ્યતાના સભ્યતાના અવશેષો મળી આવ્યા છે અને ત્યાં એ હડપીય સભ્યતાની નાની મોટી વસાહતો કે નાના મોટા રહેઠાણ એ લોકોના આ બધી જગ્યાએથી મળી આવ્યા છે હડપીય સભ્યતાનો અંત ઇતિહાસકારો ધરતીકમ પૂર રોગયાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે ઇતિહાસકારો એવું માને છે કે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે તો કદાચ ધરતીકંપ આવ્યો હશે પૂર આવ્યો હશે રોગચાળો આવ્યો હશે કે પછી કોઈ બાહ્ય આક્રમણ એટલે કે બહારના જે લોકોએ આક્રમણ કર્યું હશે તો એ લોકોની સભ્યતાનો અંત આવ્યો હશે એ લોકો મૃત્યુ પામ્યા હશે તેવું માનવામાં આવે છે પરંતુ ઇતિહાસકારો માટે તેમનો અંત કેવી રીતે આવ્યો તે લોકો મૃત્યુ કેવી રીતે પામ્યા આ સભ્યતા કેવી રીતે નાશ પામી તેનો તે સંશોધનનો વિષય બની રહ્યો છે કે અત્યારે પણ એના પર સંશોધન ચાલી રહ્યું છે તો મિત્રો અહીં સુધી આપણે વાંચન કરીશું અને આગળનો આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ